ભીખુભાઈ દલસાણીયાએ ટ્વીટ કર્યું છે મહામંત્રીને પાઠવી છે ત્યારે ટ્વીટ કરી અને તેઓને શુભેચ્છા પાઠવી છે તો ભીખુભાઈ દલસાણીયાને મહામંત્રી પદથી બદલવામાં આવ્યા છે તેઓના બદલે હવે રત્નાકર હશે મહામંત્રી પદ પર તેઓએ ટ્વીટ કરી અને તેઓને સંગઠનાત્મક મહામંત્રી નિયુક્ત કરવાને લઈને શુભેચ્છા પાઠવી પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી પદે રત્નાકરની નિયુક્તિ ભાજપ અધ્યક્ષ જે પી કરી છે નિયુક્તિ સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂક કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના દેવરીયાના છે રત્નાકર કે જેઓની હવે નિયુક્તિ કરવામાં આવી છે ભીખુભાઈ દલસાણીયા જેઓ તેર વર્ષ અંદાજીત તેર વર્ષ મહામંત્રી પદ પર રહ્યા હતા તેઓના સ્થાન ઉપર તેમની નિમણૂક કરવામાં આવી છે રત્નાકરની વરણી હાલ બિહાર ભાજપના સસંગઠન મહામંત્રી તરીકે રત્નાકર ગુજરાત ભાજપના છટ્ટા સંગઠન મહામંત્રી અગાઉ નાથાલાલ જગડા નરેન્દ્ર મોદી સંજય જોશી આપદે રહ્યા સુરેશ ગાંધી અને ભીખુભાઈ દલસાણીયા પણ સંગઠન મહામંત્રી રહ્યા યુપીના દેવરિયાના વતની છે રત્નાકર સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક રહ્યા રત્નાકર કાશી ગોરખપુરમાં ભાજપ સંગઠનની જવાબદારી સંભાળી તો ભીખુભાઈ દલસાણીયા કે જેઓના બદલે રત્નાકરની વરણી કરવામાં આવી છે તેઓ યુપીમાં પ્રભારી તરીકેની જવાબદારી નિપાળી ચૂક્યા છે તેર વર્ષથી દલસાણિયા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી હતા અને હવે તેઓની જગ્યાએ રત્નાકરને જવાબદારી સોંપવામાં આવી છે ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રમુખ જેટલું જ કદ સંગઠન મહામંત્રીનું છે ત્યારે ભાજપ સંગઠનમાં પ્રભાવશાળી નેતા કુશળ સંગઠન ચક્તિ ત્રણ દાયકાના જાહેર જીવન છતાં નિર્વિવાદિત સુરેશ ગાંધી બાદ સંગઠન મંત્રી બન્યા હતા ભીખુભાઈ દલસાણિયા જિલ્લા સંગઠનથી આપબળે પ્રદેશ સંગઠન સુધી પહોંચ્યા યુવાવસ્થા પ્રચારક દલસાણી ભાજપમાં જોડાયા દલસાણી મૂળ જામનગરના ધ્રોલના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ તપાસ કરતી સમિતિના પાંચ સભ્યોમાં મતભેદ તપાસ સમિતિએ જુદા જુદા બે રિપોર્ટ કુલપતિને સોંપ્યા બહુમતી જૂથ તત્કાલીન રજિસ્ટ્ર બચાવવાની તરફેણમાં બીજી સમિતિએ તત્કાલીન રજિસ્ટ્રારમાંથી ટેકનિકલ ભૂલ ગણાવી બીજી સમિતિએ કોન્ટ્રાક્ટર પર દોષનો ટોપલો ઢોળ્યો જતીન સોની છે તત્કાલીન રજિસ્ટ્રાર બીજી સમિતિએ શિક્ષણ વિભાગના કર્મચારીઓને બેદરકાર ગણાવ્યા છે કોચ કેતન દેસાઈ કોન્ટ્રાક્ટર ચંદુ લાલકિયાને જવાબદાર ગણાવ્યા છે સમિતિએ કુલ તેરથી થી ચૌદ લોકોના નિવેદન લીધા હતા સિન્ડિકેટની બેઠકમાં કેવા શિક્ષાત્મક પગલાં લેવા તેનો થશે નિર્ણય રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવે છે જોકે આજ માત્ર બીજો ડોઝ જ આપવામાં આવશે કોવિશિલ્ડનો બીજો ડોઝ ચોર્યાશી દિવસ બાદ લઈ શકાય છે જ્યારે કોવેક્સિનનો બીજો ડોઝ અઠ્યાવીસ દિવસ બાદ લઈ શકાય છે બુધવારે મમતા દિવસના કારણે રસીકરણ બંધ રાખાય છે અને રવિવારે પણ રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવતી હતી જોકે આજે સમગ્ર રાજ્યમાં બીજા ડોઝ માટે રસીકરણ કામગીરી ચાલુ રહેશે સોમવારથી ફરી રાબેતા મુજબ પહેલા અને બીજા ડોઝ માટે રસીકરણ શરૂ થશે વેક્સિનેશનની કામગીરી જલ્દી પૂર્ણ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે અને આજે રવિવારની રજા છે તેમ છતાં પણ સેકન્ડ ડોઝ માટેની વ્યવસ્થા છે તે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કરવામાં આવી છે કાર્બન અર્બન હેલ્થ સેન્ટર છે કે ત્યાં અત્યારે વેક્સિનેશનની જે બીજો ડોઝ છે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ફર્સ્ટ ડોઝના ચોર્યાસી દિવસ પૂર્ણ થઈ ગયા છે તેવા લોકો છે આજે વેક્સિન લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ફર્સ્ટ ડોઝ આજે આપવાના નથી અમદાવાદના અનેક સેન્ટ સેન્ટરો ઉપર આજે વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદી માહોલ છે લોકોને મુશ્કેલી ના પડે તે માટેની પણ અત્યારે અહીં ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને જેના કારણે આજે ટોકન વ્યવસ્થા નથી જે લોકોએ ફર્સ્ટ ડોઝને પૂર્ણ થઈ ફર્સ્ટ ડોઝનો જે સમય મર્યાદા છે તે પૂર્ણ થઈ ગઈ છે તેવા લોકો આજે વેક્સિનેશનની કામગીરી માટે વેક્સિન લેવા માટે હર્બન હેલ્થ સેન્ટરો ઉપર આવી શકશે ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ત્રીસ જેટલા ગામો એવા છે કે જ્યાં સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે કે કોરોના સામેનો જંગ જીતવા માટે વેક્સિન લેવી જરૂરી છે કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ ગુજરાતી અમદાવાદ